तो अत्यारे हाल एक महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे, तेनी पर नजर करिए तो टीम इंडिया अमदावाद पहुंची चुकी छे। अत्यारना हालना महत्वना समाचार, टीम इंडिया अमदावाद पहुंची चुकी छे। मुंबई थी रवाना थई हती त्यारे टीम इंडिया नुं आईटीसी नर्मदा होटल में रोकाण छे। अने अत्यारे हाल जे समाचार मळी रह्या छे, जारे टीम इंडिया ए फाइनल में प्रवेश कर लीधो छे, अमदावाद में मैच रमवानी छे, त्यारे टीम इंडिया पहुंची चुकी छे। अमदावाद एरपोर्ट थी होटल सुधी पोलीस नो चुस्त बंदोबस्त जोवा मळी रह्यो छे। रविवारे नरेन्द्र मोदी स्टेडियम में विश्व कप नी फाइनल मैच रमवानी छे, त्यारे आजे ज टीम इंडिया अमदावाद आवी चुकी छे। टीम इंडिया आवतीकाले 2 कलाके करशे प्रेक्टिस अने तमाम तैयारीओ पण करी देवामां आवी छे। तो आज संदर्भे वधु विगत साथे अमारा सहयोगी प्रवीण अमारी साथे जोड़ाई गया छे। प्रवीण, ज्यारे हवे टीम इंडियाए फाइनल में प्रवेश करी लीधो छे, सौथी मोटा स्टेडियम अमदावाद में ज्यारे कही शकाय के मैच रमवानी छे, त्यारे टीम इंडिया पण पहुंची चुकी छे, शुं अपडेट? अपडेट स्क्रीन पर से सहयोगी धवले जे रीते बात करी के एरपोर्ट पर जयरे टीम आवी तो प्रोटोकॉल साथे टीम ने आईटीसी नर्मदा ज्यां टीम स्टे करवानी छे त्यां लई जवाशे। હવે એક ફાઇનલિસ્ટ તો નક્કી થઈ ગઈ, વિધિન ધ 2 અવર્સ બીજી ફાઇનલિસ્ટ પણ નક્કી થઈ જશે કે અમદાવાદમાં ટીમ ઇન્ડિયા સામે કોણ આ મેગા ફાઇનલ રમશે। અને ઇન્ડિયન ટીમનું શિડ્યુલ પણ આવતીકાલનું આવી ચૂક્યું છે ધોની, કેમ કે આવતીકાલે ઓપ્શનલ પ્રેક્ટિસ ટીમ ઇન્ડિયા કરશે, આજે રેસ્ટ કરશે અને બપોરે 2 વાગ્યા પછીથી ઓપ્શનલ પ્રેક્ટિસ કરશે। આમ તો મેચ પહેલા બંને ટીમના કેપ્ટન પ્રેસ કોન્ફરન્સ પણ કરતા હોય છે અને પરમ દિવસે એટલે કે શનિવારે, જ્યારે રવિવારે ફાઇનલ છે તો શનિવારે બપોર બાદથી બંને ટીમના અલગ અલગ શિડ્યુલ સાથે પ્રેક્ટિસ સેશન થશે, પ્રેસ કોન્ફરન્સ થશે। અને પ્રેસ કોન્ફરન્સમાં દરેક વખતે આઈસીસી ઇવેન્ટ હોય છે તો મોટા પાયે આયોજન હોય છે, કેમ કે મેગા ફાઇનલ છે અને ગુજરાત પહેલી વખત ઐતિહાસિક રીતે આઈસીસી ઇવેન્ટ કે વિશ્વકપની ફાઇનલની યજમાની કરી રહ્યું છે। વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, લોકોને ટિકિટ્સ નથી મળી રહી, રોજ કોલ્સ આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે હવે આ મેગા ફાઇનલના તેવા પણ સહભાગી બનવાની ઈચ્છા ધરાવે છે। તો એરફેરથી લઈને હોટેલના ભાડાથી લઈને ટિકિટના કાળાબજારીના ભાવથી લઈને એ તમામ એ વસ્તુ માટે છે કે જે ફાઇનલ રવિવારે રમાવાની છે। એર શોનું આયોજન પણ છે, કદાચ ઓપનિંગ સેરેમની આ વિશ્વકપની નહોતી યોજાઈ, પાકિસ્તાન સામે થોડું ઘણું એક થોડું પ્રદર્શન કર્યું હતું ઇન્ટરવલમાં, પણ કદાચ આ મેગા ફાઇનલ માટે તમામ તૈયારીઓ બીસીસીઆઈ આઈસીસીઆઈ તરફથી કરી દેવામાં આવી છે। કદાચ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પણ ફાઇનલમાં હાજરી આપી શકે એવા સમાચાર છે। તો મેગા ફાઇનલની તૈયારીઓ છે, એક ટીમ આવી ચૂકી છે અને સંભવત આજે ઈડન ગાર્ડન પર જેવી સેમિફાઇનલ પૂર્ણ થશે, ચાહે ફાઇનલ દક્ષિણ આફ્રિકા પહોંચે કે ઓસ્ટ્રેલિયા પહોંચે, કાલે બપોર સુધીમાં અથવા બપોર બાદ 2 વાગ્યા સુધીમાં એ ફાઇનલની બીજી ટીમ પણ અમદાવાદની મહેમાન બનશે અને તેમનું ઓપ્શનલ પ્રેક્ટિસ સેશન પરમ દિવસે યોજાશે। તો હાલની આ અપડેટ અને 2 દિવસ ન માત્ર અમદાવાદમાં પણ ગુજરાત, ઓવરઓલ ગુજરાતમાં ક્રિકેટ નો ફીવર જામેલો રહેશે જ્યાં સુધી આ ફાઇનલ પૂર્ણ ન થાય ત્યાં સુધી। ધ્વનિ જી, આભાર પ્રવીણ સમગ્ર માહિતી આપવા બદલ।